સાંસદ પૂનમબેન માડમે સૌ પરિવાર વેક્સિનનો બીજો ડોઝ લઈ અન્યને પણ વેક્સિન લેવા પ્રેરણા આપી। જામનગરમાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના પ્રતિરોધક વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે આજે જામનગર અને દેવભૂમિ દ્વારકાના સંસદશ્રી પૂનમબેન માડમ તથા તેમના પરિવારજનોએ શહેરની જીજી હોસ્પિટલ ખાતે વેક્સિનનો બીજો ડોઝ લઈ અન્ય નાગરિકોને પણ વેક્સિન લેવા પ્રેરણા આપી હતી। આ તકે સંસદશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોનાની મહામારી સામે મજબૂતીથી લડી રહ્યો છે, ત્યારે આ મહામારી સામે લડવાનું મજબૂત હાલના તબક્કો જો કોઈ હોય તો એકમાત્ર વેક્સિન જ છે, અને તેથી જ મેં પણ આજ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે। વેક્સિન કોરોના મહામારી સામે લડવામાં ચોક્કસપણે મદદરૂપ થાય છે, પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દવાઈ ભી ઓર કડાઈ ભી ના મંત્રને અનુસરીને માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તથા વારંવાર હાથ ધોવા પણ એટલા જ જરૂરી છે। કોરોના સામે લોકોને જાગૃતિ દાખવી પોતાની જાતને સુરક્ષિત કરવા અને જ્યારે પણ પોતાનો ક્રમ આવે ત્યારે અચૂક વેક્સિન લેવા સંસદશ્રીએ અનુરોધ કર્યો હતો અને ઉમેર્યું હતું કે તકેદારી રાખીશું તો ચોક્કસ આ મહામારી પર વિજય મેળવીશું। હર્ષલ ખંદેડિયા, ZS TV, જામનગર। સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોનાની મહામારી સામે જ્યારે મજબૂતીથી લડી રહ્યા હોય, ઝઝૂમી રહ્યા હોય, ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણી પાસે આજે આ મહામારી સામે લડવાનું એક મજબૂતમાં મજબૂત હથિયાર કોઈ હોય તો એ વેક્સિનેશન છે। આજે મારો બીજો ડોઝ મેં વેક્સિનનો લીધો અને વેક્સિનની સાથે સાથે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી કહે છે એમ દવાઈ બી ઓર કડાઈ બી, એટલે વેક્સિન આપણે સૌને વધુ ઇમ્યુનિટી આ મહામારી સામે લડવાની આપે છે, પણ એની સાથે આપણે સતત માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું અને હાથ સેનિટાઈઝ કરવાના। આજે જ્યારે મેં મારો બીજો ડોઝ લઈ લીધો છે, મને એટલી ખબર છે કે બીજા ડોઝથી મને ઘણી હદે આ મહામારી સામે